गुड मॉर्निंग विद्यार्थियों, विषय गुजराती धोरण 10 માં આજે આપણે પુનરાવર્તન કરીશું, કારણ કે 28 તારીખે આપણી એકમ કસોટી છે, જેમાં 1 થી 7 પાઠ અને કાવ્ય છે. તો ચાલો આપણે પુનરાવર્તન કરીએ. કાવ્ય 1 વૈષ્ણવજન, જેના કવિ છે નરસિંહ મહેતા અને તેનું સાહિત્ય પ્રકાર છે પદ. તો ચાલો આપણે પુનરાવર્તન કરીએ. નરસિંહ મહેતાને શાનું બિરુદ મળ્યું હતું? તો જવાબ શું આવશે? નરસિંહ મહેતાને આદિ કવિનું બિરુદ મળ્યું હતું. નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે? તો નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા નામે જાણીતા છે. ત્રીજો પ્રશ્ન, નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ ગાંધીજીને પ્રિય હતું. વૈષ્ણવજન કોને વંદન કરે છે? તો વૈષ્ણવજન સકળ લોકને વંદન કરે છે. પાંચમું, કવિએ ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ ચારિત્ર માટે કાચ શબ્દ પ્રયોજ્યો છે. કાચ એટલે થાય ચારિત્ર. છઠ્ઠું છે, વૈષ્ણવજન કોને માતા સમાન ગણે છે? વૈષ્ણવજન કોને માતા સમાન ગણે છે? તો વૈષ્ણવજન પરસ્ત્રીને માતા સમાન ગણે છે. સાતમું, વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે શું જોવા મળે છે? તો વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે વૈરાગ્ય જોવા મળે છે. વૈષ્ણવજનને શાની લગ્ની લાગી છે? તો વૈષ્ણવજનને રામ નામની લગ્ની લાગી છે. વિદ્યાર્થીઓ ભૂલ ન કરતા, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ કૃષ્ણ નામની લગ્ની લાગી છે એવું કહે છે, બરાબર. મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. દસમું, કોના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે? તો વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. ચલો વ્યાકરણ જોઈએ આપણે. સમાનાર્થી શબ્દ આપો. દ્રષ્ટિ તો નજર, નજર જો દ્રષ્ટિ. વૈરાગ્ય તો અનાશક્તિ, અનાશક્તિ તો વૈરાગ્ય. કપટ તો છળ અને પ્રપંચ, અને બરાબર. નિંદા તો શું આવશે? વગોવણી. નિંદા તો આવશે વગોવણી. તો વિરોધી શબ્દ, નિંદાનું વિરોધી થશે વખાણ, વખાણનું થશે નિંદા. સમનું થશે વિષમ, વિષમનું થશે સમ. દ્રઢનું થશે ઢીલું, ઢીલુંનું થશે દ્રઢ. નિર્મળનું થશે મલિન, અને મલિનનું થશે નિર્મળ. ચાલો એક કાવ્યના શબ્દ સમૂહ જોઈ લઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવી તે, તો આવશે વૈરાગ્ય. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ, તો આવશે વર્ણલોભી. સૌની તરફ સરખી દ્રષ્ટિ, તો આવશે સમદ્રષ્ટિ. પછી નીચેના શબ્દોના અર્થ આપો. ઉપકાર તો ભલું કરવું તે, અને કલ્યાણ કરવું તે, અને અપકાર તો અપકારો થશે હાનિ અને અનુપકાર, બરાબર. એવી રીતે નિંદવું અને નિંદવું, તો નિંદવું થશે નિંદા કરવી, અને નિંદવું થશે છોડની આસપાસનું વધારાનું ઘાસ દૂર કરવું, બરાબર. ઘાસ નિંદવું એવું આપણે વિદ્યાર્થીઓ બોલીએ છીએ. પછી આ પાઠમાં મોટો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નરસિંહ મહેતાના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે, બરાબર. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો દર્શાવે છે, અથવા એવું પૂછાય કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં લખો વિદ્યાર્થીઓ. ચલો આની ચર્ચા કરું છું, તમે જોઈ લો. ચલો, નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચું વૈષ્ણવજન હંમેશા શું કરે છે? પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ક્યાંય ઉપકાર કર્યાનો ભાવ કે અભિમાન રાખતો નથી, બરાબર. બીજું, દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, એટલે તે સૌનો આદર કરે છે ને કોઈની નિંદા કરતો નથી. તે મન, વચન અને વાણ ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. તે જેવું બોલે છે તેવું તે વર્તે છે. એવા વૈષ્ણવજનની માતાને શું છે? ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે, બરાબર ને. તેને ઈચ્છાઓ અને કામનાઓનો ત્યાગ કર્યો છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી.
અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે, તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, એનું ચિત્ત હંમેશા રામ નામની લગ્નીમાં લીન હોય છે, તે નિર્લોભી નિષ્કપટ નિર્મય હોય છે, તેને કામ ક્રોધ પર વિજય મેળવેલો હોય છે। વિદ્યાર્થીઓ તો આ રીતે વૈષ્ણવજન એટલે શું, તો વિષ્ણુની ઉપાસના કરનાર વ્યક્તિ અથવા વિષ્ણુ ભક્ત એને કહેવાય વૈષ્ણવજન। તો આ પ્રશ્ન તમે જરૂરથી મોઢે કરી દેજો અને સાથે સાથે વ્યાકરણ પણ બરાબર। હા વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ પાર્ટ બે રેસનો ઘોડો। નીચે આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચલો વિનુ કાકા વાત વાતમાં કહેતા, નિશાન ઊંચું રાખવું, નિશાન નીચું રાખવું, અન્યને નિશાન બનાવવું કે ક્યારેક કોઈ નિશાન ન રાખવું, તો જવાબ આવશે નિશાન ઊંચું રાખવું। બરાબર, તો તમે ખાસ ધ્યાન રાખજો। બીજો પ્રશ્ન, અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન તે ઉમદા માણસ બને તે હતું। વિદ્યાર્થીઓ શું હતું? તે ઉમદા માણસ બને તે હતું। ચલો હવે એક બે વાક્યમાં જવાબ આપો। અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। કોના માટે? પોતાના માતા પિતા માટે। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા। બે ત્રણ લીટીમાં જવાબ આપો। બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનું ગુઢાર્થ સમજાવો। તો જવાબ આવશે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી, પણ તેની માતા પિતા માટે સમય ફાળવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। પ્રશ્ન નંબર બે, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધુણાવી ચૂપ રહી, એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું। હવે તેમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો। વિદ્યાર્થીઓ બરાબર ને? સમય ન હતો। હવે સાત આઠ લીટીમાં જવાબ આપો। પહેલું છે, રેશનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। તો જવાબ જોઈએ આપણે, રેશનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણી દ્વારા સંજય નીનાબેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા અને મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કરે છે। વિનુ કાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે। મંજુ કાકીને પણ એમ થાય છે કે તેમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુઠિત કરી નાખશે। નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને તેનું બાળપણ એને ઓછું મળે તે માટે ઘટતું બધું જ કરે છે, પાછું મળે તે માટે તે ઘટતું બધું જ કરે છે। આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે। વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભણે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે। સૌરભને પૈસાનો કોઈ તોટો નથી, તેની પાસે ખૂબ પૈસા છે, પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી। બીજું બધું નીનાબેન અને અંકિતને એની સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈતું તે બધું જ કરે છે। અંકિત સારો માણસ છે, પરિવારની સાથે હળીમળીને રહે છે, પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને શું કરે છે, ઉપયોગી થાય છે અંકિત। બરાબર, તો આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર બે। આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે જ છે, આ વિધાન સમજાવો।
આ વિધાન અંકિતના મમ્મી નીનાબેનની સાપ્રતા શિક્ષણની મર્યાદાના ફૂટ તરીકે વિધાયક દ્રષ્ટિ રજૂ કરી છે. નીનાબેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગારે છે. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી તેની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે એને સ્વતંત્રતા હૂફ આપ્યા, બાળ સહજ રમતો રમવાની છૂટ આપી, એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ પૂરું પાડ્યું. બરાબર ને? કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, એ જ શિક્ષણનું શું છે? ધ્યેય હોવું જોઈએ. નીનાબેનનું એ સ્વરૂપ દીકરા અંકિતે પુરવાર કર્યું. બાળકને ટોકતા રહેવાનું, ઉતારી પડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ના બનાવવો જોઈએ. બરાબર? પણ બાળકને જાતે જ એનો ઉછેર કરવા દેવો જોઈએ. પ્રશ્ન નંબર 3, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દની યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. બરાબર ને? પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનાર મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા એને દોડાવે છે. બરાબર? એમાં સૌરભ શું થાય છે, ઊણો ઉતરે કે ઓછા માર્ક આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં રેસના ઘોડાની જેમ એ પ્રથમ આવ્યો. બરાબર? કોણ? સૌરભ. શું થયું? રેસના ઘોડાની જેમ એ પરીક્ષામાં પ્રથમ આવ્યો. બરાબર? સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં તેનું નામ ચમકે, ફોટા છપાય, એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં તેની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો તેની પાસે સમય નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. કોને? સૌરભે. બરાબર? આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક કેવું છે? યથાવત છે વિદ્યાર્થીઓ. બરાબર? અમારા 2 પ્રશ્નો જે મુદ્દાસર છે તે મોઢે કરજો. બરાબર?